हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी पाटण उत्तर वही कौभाड़ ने लई भारे विरोध जोवा मळ्यो छे। गतरोज पण पाटण जिला एनएसयूआई अने अखिल भारतीय विद्यार्थी परिषद पाटण द्वारा रजिस्ट्रारने आवेदनपत्र आपी उत्तर वही कौभाड़ी घटना ने सखत शब्दों में वखोड़ी काढ़वामां आवी हती अने कसूरवारों सामे कायदेसरनी कार्यवाही करवा मांग करी हती। त्यारे आज रोज पाटण जिला एनएसयूआई ना होद्देदारोए यूनिवर्सिटी खाते हल्ला बोल कर्यो हतो अने कुलपतिनी चेम्बर में सूत्रोच्चार कर्या हता अने एनएसयूआई ना प्रमुख सहित ना होद्देदारोए कुलपति उपर बंगड़ियों फेंकवामां आवी हती अने कुलपतिना राजीनामा नी उग्र मांग करी हती। आ समग्र घटना ने लई पाटण जिला अने एनएसयूआई ना प्रमुख दादूजी ठाकुरे जणाव्यु हतुं के वर्ष 2018 मां एमबीबीएस ना 10 जेटला विद्यार्थीओए एसेसमेंट माटे फॉर्म भर्या हता जेमां 3 जेटला विद्यार्थीओने उत्तर वही बदलीने पास करी देवामां आव्या हता। आ समग्र घटनामां कसूरवारो सामे कड़क कार्यवाही करवामां आवे अने पाटण युनिवर्सिटीना कौभांडी कुलपति सत्वरे राजीनामुं आपे नहीं तो पाटण जिला एनएसयूआई द्वारा उग्र आंदोलन करवामां आवशे तेवी चीमकी पण उच्चारवामां आवी हती। F5 MBBS 2018 ની અંદર જે 10 વિદ્યાર્થીઓ રીએસેસમેન્ટ માં ગયા હતા અને એની 3 વિદ્યાર્થીઓને જે ગેરરીતે પાસ કરવામાં આવ્યા છે એ બાબતને લઈ અને આજે વિદ્યાર્થી અનિશોય પાટણ જિલ્લા અનિશોય કુલપતિને મળવા માટે ગયેલ અને કાલે કારોબારીની મીટિંગ હતી પણ કુલપતિ હાજર ના હોવાથી આજે અમે એમને રૂબરૂ બધા વિદ્યાર્થી સંગઠન ગયેલ તો એમને અમારે એવું કહેવું છે કે એમને જે તે સમયની અંદર 2018 ની અંદર કુલપતિ સાહેબ હેડ હતા અને અત્યારે કુલપતિ છે તો એમને અમે જવાબ માગીએ છીએ કે આ સમયની અંદર સંપૂર્ણ ઘટના બની છે તો એમને બિલકુલ જાણ નથી એવું એમનું કહેવું છે। સોશિયલ મીડિયાની અંદર પણ જે તપાસ કમિટી બેઠી એની અંદર પણ લેટર મિનિટોની અંદર મીડિયાની અંદર આવી ગયો હતો તો એમની જોડે હજી સુધી અંધકારમાં છે, ઊંઘી રહ્યા છે। તો અમે આજે પાટણ જિલ્લા અનુસાર હતી બંગડીઓ અમને આપી અને તમારા આવા ખુરશી ઉપર બેસવાનો કોઈ અધિકાર નથી અને આ શિક્ષણ નગરી છે, શિક્ષણ નગરીની અંદર આવું ચલાવી લેવા મને આવે અને જે કોપાણ એમબીબીએસની અંદર કર્યું છે અને જે ભાજપના નેતાઓના છોકરા છે તો કાલ પણ એમના ભાજપના નેતાઓના છોકરા હોવાથી એમને કાલ પણ હાજર રહ્યા નથી અને આજે મારું સ્પષ્ટ કહેવું છે કે આવા સમયની અંદર કુલપતિ રાજીનામું નહીં આપે તો અમે ઉગ્રમ આંદોલન કરીશું એવું અમારું પાટ એનએસયુ વતી વિદ્યાર્થી સંગઠન વતી અમારી માત્ર સાહેબશ્રીની એટલી જ રજૂઆત છે કે આ વિદ્યાર્થી નગરીના અહીંયા હેડ છો, કુલપતિ છો તો યુનિવર્સિટીમાં કોઈ પણ ખોટું થાય છે, ખોટા સર્ટિયો આવે છે, ખોટા કમાડતા છે તો એ બાબતે તાત્કાલિક ધોરણે નિર્ણય લેવા જોઈએ, ના કે કોઈ સરકાર સાથે કે કોઈ મોટા નેતાઓ સાથે બેસી એમાં કમાડાચરોમાં એમને મદદરૂપ બનવું જોઈએ અને સમિતિના નામે કોઈ પણ એની સિવાય રજૂઆત કરવા જાય છે તો કોઈ પણ સમિતિ ઉપર યા કોઈ સરકાર ઉપર યા ગાંધીનગર તપાસ આવે છે એવું કહીને વિદ્યાર્થીઓને ગુમરા કરીને જે આડાવાળા જવાબ આપવામાં આવે છે એની જગ્યાએ એમને કાં તો વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવો જોઈએ અને જો આ જ રીતે આવનારા સમયમાં પણ કુલપતિ વિદ્યાર્થી હિતમાં નિર્ણય નહીં લે અને જો આ જ રીતના ખોટા માફિયાઓ સાથે અને નેતાઓ અમુક સાથે મળી અને જો આ રીતના કમાન્ડો આચરશે તો એને શું આવનારા સમયમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલનો કરશે, તાળાબંધીઓ પણ કરશે અને ભૂખ હડતાલ પણ બેસશે। શું તમારું સ્વરપેડામ એની તપાસ કરીને આપવી જોઈએ? તપાસ ગઈકાલે કારોબારી સમિતિને સોંપી દીધેલી છે પરંતુ કારોબારી સમિતિમાં જે તે લોકો હતા એના સિવાય જો એ પણ લોકો અંદર સામેલ કોઈના કોઈના નામ ખુલતા હશે તો એ આ કમાન્ડ બહાર આવવા દે તેમ છે નહીં, એટલે માત્ર આ પોલીસથી લઈ અને યોગ્ય વિરોધપક્ષમાં પણ જે છે એમને પણ કમિટીમાં બેસાડી એમને તપાસ સોંપી જોઈએ।